નમસ્કાર, આપ જોઈ રહ્યા છો કચ્છોદય ટીવી ન્યૂઝ. હું છું પ્રયાગરાજ ચોકસી. સમાચારની શરૂઆતમાં સૌપ્રથમ નજર આજના મુખ્ય સમાચારો પર. રાપર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે પંકજ મહેતાની પસંદગી. ક્ષત્રિય અગ્રણી વીરેન્દ્રસિંહનું પત્તું કપાયું. ભુજમાં ભાજપ કાર્યાલયે ઉજવણી. તો ચૂંટણી જંગ માટે ઉમેદવારો થઈ રહ્યા છે સજ્જ. દિનેશ પરમારે ભુજમાં પક્ષના કાર્યાલયની લીધી મુલાકાત. વિનોદ ચાવડાએ સંતોના લીધા આશીર્વાદ. ચૂંટણી જંગ માટે સરકારી તંત્રો પણ થઈ રહ્યા છે સજ્જ. ભુજમાં ઈવીએમની ચકાસણી પૂરજોશમાં. 2154 ઈવીએમનો થશે ઉપયોગ. કચ્છમાં આરોગ્ય સેવાના ક્ષેત્રે ઉગ્યો નવો સૂરજ. અદાણી મેડિકલ કોલેજના 124 વિદ્યાર્થીઓની પ્રથમ બેચ બહાર પડી. જિલ્લામાં એક વર્ષ સુધી કરશે ઇન્ટર્નશિપ. ને ભુજમાં જ્વેલર્સની દુકાનમાં સૌરાષ્ટ્રની મહિલા દેવી પૂજક ગેંગ ત્રાટકી. સીસીટીવી કેમેરામાં ચોરી પકડાઈ ગઈ. રાપર વિધાનસભાની પેટા ચૂંટણી માટે ભાજપે કચ્છ જિલ્લા ભાજપના સારથી પંકજ મહેતાને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. ભારે વિચારણા બાદ પાર્ટીએ આ બેઠક પર ક્ષત્રિય ઉમેદવારના સ્થાને જૈન ઉમેદવારને ઉતારવાનો નિર્ણય કર્યો છે. પંકજ મહેતાના નામ અંગે આજે સાંજે પાર્ટીએ જાહેરાત કરી હતી. ઉલ્લેખનીય છે કે આ બેઠક પર પંકજ મહેતા ઉપરાંત દિવંગત ધારાસભ્ય વાઘજીભાઈ પટેલના પુત્ર અને વાગડના ક્ષત્રિય અગ્રણી વીરેન્દ્રસિંહ જાડેજાના નામ પણ રેસમાં હતા, પરંતુ ભાજપે પંકજ મહેતા પર પસંદગી ઉતારી છે. નોંધનીય છે કે પંકજ મહેતાના નેતૃત્વ હેઠળ ભાજપે વિવિધ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં વિજય મેળવેલો છે. દિવંગત વાઘજીભાઈ પટેલની જીતમાં પણ પંકજ મહેતાનો સિંહ ફાળો હતો. આ બેઠક પર પંકજ મહેતા પહેલાથી જ મજબૂત દાવેદાર ગણાતા હતા. મહેતાનું નામ જાહેર થતાં જ ભાજપના કાર્યકરોએ ઉજવણી શરૂ કરી હતી. આ બેઠક માટે હજુ કોંગ્રેસે ઉમેદવારનું નામ ફાઇનલ કર્યું નથી, પરંતુ સૂત્રોની વાત માનીએ તો હવે પંકજ મહેતા સામે બાબુભાઈને જ કોંગ્રેસ મેદાને ઉતારે તેવી શક્યતા છે. જે લાગણી અનુભવું છું એવી છે કે આ પાર્ટી એક કાર્યકર્તાની પાર્ટી છે અને આ પાર્ટીની અંદર કાર્યકર્તાને હંમેશા આવી અલગ અલગ પ્રકારની જવાબદારીઓ અને કામ સોંપવામાં આવે. અનેક વ્યક્તિઓ હોઈ શકે, પરંતુ એક નાના કાર્યકર્તાને આવી જવાબદારી સોંપવામાં આવે ત્યારે હું અત્યંત ખુશી અનુભવું છું. અને વિશેષ ખુશી એટલા માટે અનુભવું છું કે મારું મોટાભાગનું જીવન જ્યાં પસાર થયું છે, મારો જન્મ જે વિસ્તારમાં થયો છે એ વિસ્તારની અંદર ધારાસભ્ય તરીકે એ વિસ્તારની કામગીરી કરવાનો પાર્ટીએ મને જે મોકો આપ્યો છે એના માટે હું સવિશેષ હર્ષની લાગણી અનુભવું છું. રાપર વિસ્તાર એટલે આઝાદીના 66 વર્ષ પછી પણ હજી ગુજરાતની અંદર બહુ ગણ્યાગાંઠા જિલ્લા તાલુકા જે અતિ પછાત તાલુકાની યાદીમાં આવે છે એમાં રાપર પણ આવે છે. મારું સૌથી પહેલી પ્રાયોરિટી હશે અને જે મુદ્દો હશે એ આ તાલુકાને ઉપર જે પછાતપણાની છાપ છે એ દૂર થાય એ મારો સૌથી પહેલી પ્રાયોરિટી હશે. મારું પ્રાયોરિટીનું કેન્દ્ર સ્થાન હશે એ નર્મદાનું સિંચાઈનું પાણી વાગડના ખેતરે ખેતરે પહોંચે અને મુખ્યત્વે ખેતીના ક્ષેત્રની અંદર આધાર ધરાવતો આ વાગડ વિસ્તાર એક એક ખેતરેને સિંચાઈના પાણી મળે એ મારો મુખ્ય મુદ્દો અને મારી મુખ્ય પ્રાથમિકતા હશે. પાર્ટીએ મારા ઉપર ખૂબ મોટી જવાબદારી મૂકી છે. પાર્ટીએ જિલ્લાના અધ્યક્ષની મારી જવાબદારી હોવા છતાં એક વિધાનસભા ક્ષેત્રની વિશેષ જવાબદારી મને સોંપીને મારામાં જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસને આગામી સમયની અંદર
હું ઈમાનદારીપૂર્વક સાર્થક કરવાનો પ્રયત્ન કરીશ. મને પૂર્ણ શ્રદ્ધા છે કે જે પ્રકારે કચ્છની જનતાએ છેલ્લા કેટલાક વર્ષોની અંદર ભારતીય જનતા પાર્ટીને પ્રચંડ સમર્થન આખા કચ્છમાં આપ્યું છે, એ જોતાં કચ્છની બંને વિધાનસભા અને કચ્છની લોકસભા સીટ ઐતિહાસિક રીતે વિજય પ્રાપ્ત કરશું એ મને શ્રદ્ધા છે. આખરે વર્ષો પછી કચ્છની જનતાએ સેવેલું સપનું સાકાર થશે. તબીબોની કાર્મી તંગી અનુભવતા કચ્છમાં એક સાથે 124 ડોક્ટરોની સેવાનો લાભ પ્રાપ્ત થશે. ભુજમાં અદાણી મેડિકલ કોલેજની પ્રથમ બેચના 124 વિદ્યાર્થીઓની રવિવારથી ઇન્ટર્નશીપનો પ્રારંભ થશે. દેશના પશ્ચિમ છેવાડે આવેલા કચ્છમાં તબીબોની ઘટનો પ્રશ્ન કાયમ મોટી ચિંતાનો વિષય બની રહ્યો છે. પરંતુ ભુજમાં અદાણી ગ્રુપ સંચાલિત મેડિકલ કોલેજ શરૂ થતાં તબીબોની ઘટની સમસ્યા મહદ અંશે પૂરાઈ જવાની આશા બંધાઈ હતી. આ આશા હવે સાકાર થવા જઈ રહી છે. મેડિકલ કોલેજની MBBSની પ્રથમ બેચના 124 વિદ્યાર્થીઓનો અભ્યાસ પૂર્ણ થઈ ગયો છે. રવિવારથી તેમની ઇન્ટર્નશીપનો શુભારંભ થશે. 2009માં પ્રથમ બેચમાં 150 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો. આ વિદ્યાર્થીઓમાં 8 કન્યા સહિત 16 વિદ્યાર્થીઓ કચ્છના જ વતની છે. ખૂબ જ આનંદની વાત છે કે ગુજરાત અદાની ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ ભુજ ખાતે જે અદાની મેડિકલ કોલેજ તરીકે ઓળખાય છે એ મેડિકલ કોલેજની પ્રથમ વર્ષની પાયોનિયર બેચ જે કહેવાય કે જે 2009માં એડમિટ થઈ હતી એ બેચમાંથી 150માંથી 135 વિદ્યાર્થીઓ યુનિવર્સિટી પરીક્ષામાં પ્રવેશ કર્યો હતો અને એમાંથી 124 વિદ્યાર્થીઓ પાસ થઈ અને ફાઇનલ ઇન્ટર્નશીપ તરફ જઈ રહ્યા છે. અને એ 124 વિદ્યાર્થી એ ઇન્ટર્નશીપમાં આવતીકાલથી ઓરિએન્ટેશન પ્રોગ્રામ અટેન્ડ કરી અને એનો પ્રારંભ કરશે. અને એ ઇન્ટર્નશીપથી કચ્છ આખાને ખૂબ લાભ થશે અને ખૂબ જ આનંદનો એક દિવસ છે જેની આપણે છેલ્લા 5 વર્ષથી રાહ જોતા હતા. એમાં કચ્છના ટોટલ 16 એટલે કે 8 બોયઝ અને 8 ગર્લ્સ એટલે ટોટલ 16 વિદ્યાર્થીઓ એટલે હાલ કચ્છની અંદર થી આવતા 16 વિદ્યાર્થીઓ 2009ની બેચમાં છે. ઇન્ટર્નશીપ અંતર્ગત એક વર્ષ સુધી આ વિદ્યાર્થીઓ કચ્છના વિવિધ ગામના પ્રાથમિક સામૂહિક આરોગ્ય કેન્દ્રો, રેફરલ હોસ્પિટલ્સ, જનરલ હોસ્પિટલમાં ફરજ બજાવશે. તેમનો ગાળો પૂર્ણ થયા બાદ બીજી બેચના વિદ્યાર્થીઓ તૈનાત થશે. છેલ્લા વર્ષો વર્ષથી એક જ પ્રશ્ન સતાવતો હતો કચ્છમાં કે કચ્છ એટલે પનિશમેન્ટ એરિયા, જ્યાં ડૉક્ટર અને ક્વોલિફાઈડ વર્ગનો સ્ટાફ આવતા અચકાય એવી જગ્યાએ અત્યારે કચ્છની અંદર આપણા જે વિદ્યાર્થીઓ પાસ થયેલા આપણા જ ડૉક્ટરો આપણા ઘરની ભૂમિ પર અને કચ્છના અલગ અલગ વિસ્તારોમાં છેવાડાના વિસ્તારોમાં જઈને કેમ્પ કરશે, PHCમાં CHCમાં પોસ્ટિંગ કરશે, PHC CHC સાથે RSTC USTC અર્બન હેલ્થ ટ્રેનિંગ સેન્ટર, રૂરલ હેલ્થ ટ્રેનિંગ સેન્ટર આ બધા સેન્ટરો પર પોતપોતાની પોસ્ટિંગ એ લોકોના સમય મર્યાદા પ્રમાણે કરશે. અને હોસ્પિટલમાં જે ખૂબ જ સતાવતો પ્રશ્ન કે ડૉક્ટર્સની અછત એ નહીં થાય. MBBS બાદ એનોટોમી અને ફિઝિયોલોજીના પોસ્ટ ગ્રેજ્યુએશન અભ્યાસક્રમની 4 બેઠકોની અદાણી મેડિકલ કોલેજને મંજૂરી મળી ગઈ છે. તો PGની વધુ 7 ફેકલ્ટી શરૂ કરવા પણ કોલેજે મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા સમક્ષ અરજી કરી છે. MBBS કરનારા ઘણા વિદ્યાર્થી આજ કોલેજમાં પોસ્ટ ગ્રેજ્યુએશનનો અભ્યાસ શરૂ કરવાના છે. તબીબોના અભાવે પીડાતા કચ્છ માટે અદાણી મેડિકલ કોલેજની પ્રથમ બેચના તાલીમી તબીબો આશીર્વાદરૂપ બની રહેશે. કચ્છ ઉદય ટીવી ન્યૂઝ ભુજ. કચ્છમાં લોકસભાની ચૂંટણી માટે ભાજપ કોંગ્રેસે ઉમેદવારોના નામ ફાઇનલ કરી દેતા બંને પક્ષના ઉમેદવારોએ હવે પ્રચાર યુદ્ધમાં ઉતરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાએ ચૂંટણી જંગમાં ઉતરતા પહેલા સૌપ્રથમ ભુજ સ્વામિનારાયણ મંદિરના દર્શન કરવા પહોંચ્યા હતા. મંદિરે પહોંચેલા વિનોદભાઈએ સંતોના આશીર્વાદ લીધા હતા. તેમની સાથે કચ્છ ભાજપના યુવા મોરચાના પ્રમુખ શૈલેન્દ્રસિંહ જાડેજા સહિત વિવિધ અગ્રણી હોદ્દેદારો જોડાયા હતા. આ તરફ દલિત કાર્યકરોના વિરોધ વચ્ચે કોંગ્રેસના ઉમેદવાર ડોક્ટર દિનેશ પરમારે આજે ભુજમાં પક્ષના કાર્યાલયની મુલાકાત લીધી હતી. તેમની સાથે ભુજના બે પૂર્વ ધારાસભ્ય શિવજીભાઈ આહિર અને મહેશભાઈ ઠક્કર સહિત પ્રદેશ મહામંત્રી આદમભાઈ ચાકી સહિત વિવિધ અગ્રણી કાર્યકરો જોડાયા હતા.
ઢોલ ચરણાઈના સૂર વચ્ચે મહિલા મોરચાની બહેનોએ કુમકુમ તિલક કરી તેમનું સ્વાગત કર્યું હતું. બાદમાં દિનેશ પરમારે પત્રકાર પરિષદને સંબોધી હતી. પોતાની સામે થઈ રહેલા વિરોધને સાવ નજીવો મુદ્દો ગણાવી હળવાશથી લીધો હતો. આ વિરોધ કહી શકાય જ નહીં. અસંતોષ હોય એટલે પોતાની વાત વ્યક્ત કરે, રજૂ કરે ને એનો હલ નીકળે. તો રજૂઆત તો કરી શકે ને. બધાના લોકશાહીમાં અધિકાર છે. કોઈ પણ કામ હું હાથમાં લઉં તો એ અધૂરું છોડવાની આદત નથી મને. અને 24 કલાક મારા ટેલિફોન હું મારા ઓશિકે પણ ચાલુ રાખવા વાળો. આ ટેવ મને વારસામાં મળી, કારણ કે ડૉક્ટર હતો ત્યારે રાત્રિના 12 થી સવારના 6 સુધીમાં સિરિયસ દર્દી 5 જણા આવતા જુદા જુદા, અને ત્યારે ઉઠીને એને એટેન્ડ કરવું, સારવાર કરવું, અને કોઈ પણ જાતના કડવાશ વગર, અત્યારે પણ કોઈ પણ જાતના રેખા પણ ચહેરાની બદલ્યા વગર હું રાતના ગમે ત્યારે 2:30 વાગે હું હોસ્પિટલમાં આંટા મારતો હોઉં સિરિયસ દર્દી હોય તો. એ ડૉક્ટર ધ્યાન આપે કે ન આપે અને કોઈની જિંદગી બચી જાય તો. લોકસભાની ચૂંટણી સંદર્ભે કચ્છમાં પણ તંત્ર દ્વારા ચૂંટણીની વિવિધ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે. 30 એપ્રિલે કચ્છમાં લોકસભાની 1 બેઠક અને રાપર અબડાસાની વિધાનસભાની 2 બેઠકો પર ચૂંટણી યોજાશે. આ ચૂંટણી માટે કચ્છમાં કુલ 12,58,000 મતદારો નોંધાયેલા છે. મતદાર યાદી સુધારણાની ઝુંબેશ અંતર્ગત તેમાં વધુ 30,000 મતદારોનો ઉમેરો થાય તેવી શક્યતા છે. પેટા ચૂંટણીમાં 2,154 ઈવીએમનો ઉપયોગ થશે. ભુજની લાલન કોલેજ ખાતે આ ઈવીએમની ચકાસણીની કામગીરી ચાલી રહી છે. ઘણીવાર યાંત્રિક ખામીના કારણે મતદાનના દિવસે જ ઈવીએમ ખોરવાઈ જતા હોય છે, ત્યારે આ પ્રકારની મુશ્કેલીઓ ના સર્જાય તે માટે પ્રત્યેક ઈવીએમની ચકાસણી ચાલી રહી છે. ધોરણ 10 અને 12માની બોર્ડ પરીક્ષાઓ હવે અંતિમ ચરણમાં પહોંચી ચૂકી છે. આજે ધોરણ 12 સાયન્સ પ્રવાહના વિદ્યાર્થીઓની બાયોલોજીની પરીક્ષા લેવાઈ હતી, તો ધોરણ 10માં અંગ્રેજીના વિદ્યાર્થીઓએ દ્વિતીય ભાષાના પેપરની પરીક્ષા આપી હતી, જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે પ્રથમ ભાષાનું પેપર હતું. આ સાથે જ 10મા અને 12માની પરીક્ષાના તમામ મહત્વપૂર્ણ વિષયની પરીક્ષાઓ પૂર્ણ થઈ ગઈ છે. હવે સોમવારે ભાષાના પ્રથમ અને દ્વિતીય પેપર સાથે પરીક્ષાઓનું સમાપન થઈ જશે. જોકે 12 કોમર્સના વિદ્યાર્થીઓની પરીક્ષા 28 માર્ચ સુધી ચાલશે. મોટાભાગના પેપર સરળ અને પાઠ્યપુસ્તક આધારિત નીકળ્યા હોય વિદ્યાર્થીઓ ખુશ છે. તો આ વર્ષે કચ્છમાં અત્યાર સુધી 1 પણ કોપી કેસ નોંધાયો નથી. સંવેદનશીલ કેન્દ્રો પર પણ શાંતિપૂર્ણ રીતે પરીક્ષા લેવાઈ ચૂકી છે. અને સમય છે એક નાના વિરામનો.